જય શ્રી કૃષ્ણ સુંદર શ્રી યમને મહારાણી કી છે શ્રી યમુનાજીનો આજે તૃતીય દિવસનો આપણે જો સત્સંગ ચાલુ કરીએ તો શ્રી યમુનાજીના ત્રણ સ્વરૂપ છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આધિભૌતિક કઈ રીતે તો કે શ્રી યમુનાજી આપણને નદી તરીકે વહેતા દેખાય છે તે આધિભૌતિક આધ્યાત્મિક કઈ રીતે કે જે સકલ સિદ્ધિના દાતા છે એ શ્રી યમુનાજીના શરણમાં જનારને જીવને યમયાતના સહન કરવી પડતી નથી અને આદિદેવિક તો કે શ્રી યમુનાજી નિર્ગુણ પ્રિયા છે શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અને કૃપાપાત્ર જીવ જ તેને અનુભવ દ્વારા સમજી શકે છે હવે યમુનાષ્ટક અષ્ટકનું આપણે એક શ્લોક લઈએ તો કે યયાચરણ ચરણ જા મુરરીપોહો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા શ્રી ગંગાજી છે એ શું હતા એ મર્યાદામાં મુક્તિદાતા હતા પરંતુ શ્રી યમુના જળના વહેણની સાથે સંમિલિત થયા તેથી ગંગાજી પણ ભક્તિદાતા બન્યા આ રીતે યયાચરણ પદ્મજા એટલે કે યમુનાજીની સાથે ગંગાજીનું વહેણ સંમિલિત થયું તેથી ગંગાજી મુક્તિદાતા અને ભક્તિદાતા બંને બન્યા છે હવે બીજું કહે છે કે ભગવાન કેવા છે તો કે વર્ણ છે તો યમુનાજી પણ કેવા છે એ પણ શ્યામ વર્ણ છે તો વ્રજવલ્લભ અને વ્રજવલ્લભા બંને સમાન વર્ણ છે એટલે કે બંને શ્યામ વર્ણના છે અને એકતાલીસ પદમાંનું એક પદ કે શ્યામ સંગ શ્યામ રંગ શ્યામ સંગ શ્યામ બહે રહી શ્રી યમુને હવે એકતાલીસ પદમાંનું આપણે એકવીસ નંબરનું પદ જોઈએ તો કહે છે એ સુરદાસ દ્વારા રચિત છે અને શું કહે છે સુરદાસજી નામ મહિમા એ સી જુ જાનો મર્યાદા દીક કહે લૌકિક સુખ લહે પુષ્ટિ કો પુષ્ટિ પથ નિશ્ચય જુમાનો સ્વાતિ જબ પરત હૈ જાહિ મેં તાહી મે હોત તે સો જુબાનો એટલે શું સમજાવે છે સુરદાસજી કે જો મર્યાદા ભક્ત લૌકિક સુખની ઈચ્છા રાખીને જો ગુણગાન કરે તો તેને લૌકિક સુખનું દાન કરે છે અને જો પુષ્ટિ ભક્ત પુષ્ટિ મોક્ષ જોતો હોય અને જો એ રીતે તેનું ગુણગાન કરે તો શ્રી યમુનાજી તેને ગોલોકધામ તરફ દોરવામાં મદદ કરે છે કે ગોલોકધામ તરફ લઈ જાય છે અને આ આગળ સ્વાતિ નક્ષત્ર નક્ષત્રનું શું સમજાવે છે કે જો યમુના જળનું સ્વરૂપ સ્વાતિ નક્ષત્રના જળ સમાન છે એટલે કઈ રીતે કે જો તે ચાતકના મુખમાં પડે તો તે સાચા મોતી બની જાય છે અને જો અજગર અથવા તો સાપના મુખમાં પડે તો તે કાલકુટ વીસ બની જાય છે માટે સુરદાસજી એમ સમજાવે છે કે હે ભક્તો તમે યમુના જળને સ્વાતિ નક્ષત્રના જળ સમાન માની અને પાન કરો અને તેમાંથી અમૂલ્ય મોતી પ્રાપ્ત કરો આવા શ્રી યમુનાજી સદગુણોના ભંડાર સ્વરૂપ છે અને આ રીતે તમે મહારાણીમાંનો કૃપાનિધિ સ્વરૂપને બિછાણો અથવા તો એમને ઓળખો હવે આપણે એક પ્રસંગ લઈએ કે પહેલાંના ટાઈમનો કે ગુસાઈજીના ટાઈમનો એક પ્રસંગ છે તો એક સાહુકાર વૈષ્ણવ હતા એ ધંધો કરતા હતા અને સુંદર સુંદર વસ્ત્રો લાવતા ગુસાઈજીના ચરણોમાં ભેટ કરતા અને કહેતા કે શ્રી યમુનાજીને હું ભેટ કરું છું ગુસાઈજીને ભેટ કરું છું આ રીતે હંમેશા તેમને ભેટ કરતા તો એક વખત એવું બન્યું કે એ સાવકાર એ સુંદર વસ્ત્રો લઈ આવ્યા અને શ્રી ગુસાઈજીના ચરણોમાં તેમને ભેટ કરી પરંતુ ગુસાઈજીએ શું કર્યું તો ગુસાઈજીએ એ જે વસ્ત્રો લાવ્યા હતા અને બધો જે સામાન લાવ્યા હતા એ શ્રી યમુના જળમાં વહાવી દીધો અને શ્રી ગુસાઈજીએ પોતાના માટે તો કશું જ ન રાખ્યું તો તે વિચારથી સાહુકાર એકદમ દુઃખી થઈ ગયો અને એમને લાગ્યું કે અમે આ ગુસાઈજી આવું કેમ કર્યું અને તેમના મુખ ઉપરના ભાવ જોઈ અને ગુસાઈજી સમજી ગયા કે આ વૈષ્ણવને કંઈક અલગ લાગ્યું તેમને ગમ્યું નથી કે મેં યમુનાજીમાં પધરાવી દીધા તો ગુસાઈજી તે વૈષ્ણવને શ્રી યમુના તટ પર લઈ ગયા અને એમની કૃપા દ્રષ્ટિથી સમગ્ર વ્રજલીલા પરિકર શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી સ્વામિનીજી સહિત બધાના અલૌકિક દર્શન વૈષ્ણવને કરાવ્યા હવે જે વૈષ્ણવને અફસોસ થતો હતો કે મારા જે આટલું કિંમતી હું વસ્ત્ર અને ભેટ સોગાદો લાવ્યો હતો તે બધું વહી ગયું તો ગુસાઈજીએ તેમની કૃપા દ્રષ્ટિથી શું બતાવ્યું યમુના જળમાં તો એમને જે ભેટ કરી હતી તે યમુનાજીમાં એ જે આભૂષણ વસ્ત્રો એ બધા યુગલ સ્વરૂપે અંગીકાર કર્યા હતા અને આ અલૌકિક દર્શનથી તો તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે આદિદેવ સ્વરૂપના જે દર્શન કર્યા તેનાથી તે ગુસાઈજીના ચરણોમાં પડી ગયો અને તેમની માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ મને તો આપની કૃપા દ્રષ્ટિથી આટલા સુંદર દર્શન થયા આવું શ્રી યમુનાજીનું સુંદર સ્વરૂપ છે અને તે ગુસાઈજીની કૃપાથી તેમને આ દર્શન થઈ શક્યા આજે તૃતીય ગણગોર આજના લીલા વસ્ત્રો છે આજે ઠાકોરજી લીલા વસ્ત્રો ધારણ કરે છે અને આજનું કીર્ત અને ગણગોરનું આપણે કીર્તન જોઈએ તો કહે છે કે અષ્ટ સખા શું કહે છે કહત જસોદા સબ સખી અનસે આવો બેઠો મંગલ આ ગાવો યશોદાજી શું કહે છે સબ સખી અનકો આવો બેઠો મંગલ ગાવો અને બનઠન આઈ રંગીલી ગણ ગોર જય શ્રી કૃષ્ણ મારા વક્તવ્યને મારા ગુણ યમુનાજીના ગુણગાનને મારા ઠાકોરજીના ચરણોમાં અને શ્રી યમુનાજીના ચરણોમાં હું સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ આવતીકાલે આપણે ફરીથી મળીશું જે શ્રી કૃષ્ણ શ્રી યમને મારાણી કી છે